हेलो फ्रेंड्स, मारी यूट्यूब चैनल अलका सरोठियामां हूँ आपनुं स्वागत करूँ छूँ। आजे आपणे बनावीशुं सांबानी पूरी। ऋषि पंचमीना त्यौहार पर सांबो खावानुं अनन्य महत्व छे, माटे आ दिवसे सांबानी अवनवी वानगीओ बनती होय छे। माटे आजे हूँ आपनी साथे सरस मजानी सांबानी पूरी बनावानी रेसिपी शेर करूँ छूँ। तो आओ एने बनावानुं शरू करिए। सांबानी पूरी बनावा माटे मेन इन्ग्रेडियंट्स छे सांबो, जे मार्केटमां आसानीथी मळी रहे छे अने फराळी रेसिपीमां आनो खूब ज उपयोग थतो होय छे। अहीं मैं मेजरिंग कप मुजब एक कप सांबो लीधो छे, ग्राममां जे 170 ग्राम छे। अहीं मैं सरस फाइन सांबो पीसी लीधो छे। सांबो पीसी अने चाळवो अत्यंत आवश्यक छे, जेथी सरस फाइन नानो पाउडर बनी अने तैयार थाय। લોટને જરા સ્ટીકી કરવા માટે થોડી અલગ રીતે આને બાંધીને તૈયાર કરવાનો છે। એ માટે એક વાસણમાં જે કપથી માપ કાઢી અને સાંબો લીધેલ છે એ જ કપ ભરીને લઉં છું નોર્મલ પાણી। એક કપ સાંબા સાથે અહીં કુલ મેં 1.25 કપ નોર્મલ પાણી લીધું છે। પાણી ઉકળી જતાં જ એડ કરું છું ફરાળી મીઠું, એટલે કે સીંધા નમક સ્વાદ મુજબ, સાથે 2 ટેબલ સ્પૂન તેલ પણ મિક્સ કરું છું। હવે સ્ટવની ફ્લેમ સ્લો સેટ કરી અને તૈયાર કરેલો થોડો લોટ એડ કરવાનું અને મિક્સ કરતું જવાનું। બધો જ લોટ સાથે એડ નથી કરવાનો, આ પ્રોસેસ ખૂબ જ મહત્વની છે। આ રીતે બરાબર મિક્સ કરવાનું, જેથી લોટમાં લમ્પ્સ ન રહે। અહીં મેં થોડો એડ કરીને બધો જ લોટ મિક્સ કરી દીધો છે। આ સ્ટેજ પર સ્ટવની ફ્લેમ સાવ સ્લોએસ્ટ કરવાનું ભૂલશો નહીં, કેમ કે આ સ્ટેજ પર લોટ બેસી જવાની થોડી શક્યતા પણ રહે છે। બધું સારી રીતે મિક્સ થતાં જ ઢાંકણ ઢાંકી અને 4-5 મિનિટ્સ માટે સ્લો ફ્લેમ પર થવા દઉં છું। 5 મિનિટ ઢાંકીને બાફી લીધા બાદ આ લોટને મેં એક મોટા અને પોળા વાસણમાં લઈ લીધો છે। જરા ઠંડુ પડતાં જ એડ કરું છું 1/4 ટેબલ સ્પૂન જીરું, 1/4 ટેબલ સ્પૂન જેટલા આખા ભાંગા વાટેલા મરી, બારીક કાપેલા લીલા મરચાં 2 નંગ, તેમજ 2 ટેબલ સ્પૂન જેટલા બારીક કાપેલા કોથમીર। બધું હાથેથી મિક્સ કરીને વાટીને સરસ સ્મૂથ લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે। અહીં મેં જે ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરેલ છે એ સિવાય વ્રત ઉપવાસ દરમિયાન તમે જે નથી ખાતા એને સ્કીપ પણ કરી શકો છો। આ લોટને મેં 5 મિનિટ્સ માટે મસલીને સ્મૂથ કરી લીધો છે। હવે તૈયાર કરેલા લોટમાંથી નાનકડા લુવા તૈયાર કરીને પૂરી વણીને તૈયાર કરવાની છે। આ પૂરી બનાવવા માટે જેટલું મહત્ત્વ લોટ બાંધીને તૈયાર કરવાનું છે, તેટલું જ મહત્ત્વ એને વણવાનું અને તળવાનું છે। વણવાની પણ એક સરસ ટ્રીક બતાવું છું, એ મુજબ તમે સરસ એકસરખી અને એકધારી પૂરી ફટાફટ વણીને તૈયાર કરી શકો છો। બાકી બચેલા લોટને આ રીતે ઢાંકીને સાઈડ પર રાખી દેવાનો છે। બાકી જે લોટ બચેલો છે એને ઢાંકીને જ રાખવાનો છે। નેક્સ્ટ પ્રોસેસ માટે મેં અહીં એક પ્લાસ્ટિક શીટ લીધી છે, જેને એક તરફથી હું તેલવાળી કરી લઉં છું। હવે તેના પર તૈયાર કરેલ લુઓ મૂકું છું અને ફ્લેટ તળિયાવાળા વાસણથી હળવા હાથે પ્રેસ કરીને પૂરી તૈયાર કરી લેવાની છે। કમ્પેરિટિવલી આ પૂરીની થિકનેસ થોડી વધારે હોય છે। આ પૂરીને તમે વેલણની મદદથી પણ વણીને તૈયાર કરી શકો છો, પણ આ રીતે કરવાથી આ પૂરી ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે। જ્યારે ઘઉંના લોટની પૂરી બનતી હોય છે ત્યારે આ ટાઈપની કિનારીઓ નથી હોતી, કેમ કે ઘઉંનો લોટ સ્ટીકી હોય છે। કમ્પેરિટિવલી સાંબો એટલો બધો સ્ટીકી હોતો નથી, માટે પૂરી તૈયાર કરતી વખતે આ ટાઈપની કિનારીઓ તો બનતી હોય છે। આવા સમયે પૂરીને આ રીતે કોઈપણ મોલ્ડ કે વાસણની મદદથી કટ કરી અને એકસરખી અને એકધારી પૂરી પણ તમે બનાવીને તૈયાર કરી શકો છો। પ્લાસ્ટિક પેપર તેલથી ગ્રીઝ કરી વચ્ચે તૈયાર કરેલ લુઓ મૂકી ફ્લેટ તળિયાવાળા વાસણથી પ્રેસ કરીને આ રીતે બધી જ પૂરીઓ તૈયાર કરી લેવાની છે। અહીં બતાવેલી રીત મુજબ પ્રેસ કરીને મેં બધી જ પૂરીઓ તૈયાર કરી લીધી છે। માત્ર 1 કપ સાંબામાંથી ઘણી બધી પૂરીઓ બનીને તૈયાર કરી શકાય। હવે તૈયાર કરેલી આ પૂરીઓને તળી લઈએ। જેમ મેં અગાઉ કહ્યું એ મુજબ કમ્પેરિટિવલી આ પૂરીની થિકનેસ પણ થોડી વધુ હોય છે અને લોટ તૈયાર કરવામાં સાંબો યુઝ કરેલ છે, માટે આ પૂરીને તળવા માટે મીડિયમથી પણ થોડું તેલ વધુ ગરમ કરવાનું છે। સાઈડ બદલીને તળી લેવાની છે। હળવો એવો સોનેરી કલર આવતા જ એક્સ્ટ્રા ઓઇલ દૂર કરી અને આ પૂરીને હું લઈ લઉં છું।
અહીં મેં ઘણી બધી પૂરીઓ તળી લીધી છે. આ પૂરીનું અપર લેયર ક્રિસ્પી તેમજ અંદરથી સોફ્ટ બને છે. જો તમે આ રીતે સાંબાની પૂરીઓ બનાવો તો ધ્યાન એ વાતનું રાખવાનું છે કે સાંબાનો લોટ ઘરે પીસીને તૈયાર કરો છો તો એને ખૂબ જ ઝીણું દળીને તૈયાર કરવાનું છે, તેમજ લોટ તૈયાર કરી લીધા બાદ એને ચાળી લેવાનો છે જેથી તેમાં કોઈ મોટી કણીઓ બચેલી હોય તો એને દૂર કરી શકાય. તેમજ તળતી વખતે મીડિયમથી પણ વધુ તેલ ગરમ કરવાનું છે. આ બાબતોનું ધ્યાન રાખીને તમે પહેલી વાર જ આ પૂરીઓ બનાવશો તો પણ તમારી પૂરી ફૂલી ફૂલી અને સ્વાદિષ્ટ બનશે. સામા પાંચમ એટલે કે ઋષિ પંચમીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને આ તહેવાર પર સામાની ઘણી બધી રેસીપી તો તમે બનાવતા હશો, તો આ વખતે આ રીતે બનાવજો. રેસીપી સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. એક નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.